સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગોલ ગામની સીમમાં આવેલ પેટ્રોલપંપ ખાતે રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો દ્વારા ઓફિસમાં પ્રવેશ કરી તિજોરીમાં રહેલ રોકડ રકમ તથા ટેબલના ખાનામાં રહેલ રોકડ રકમ કોઈ અજાણ્યા ચોરી સમૂહ દ્વારા ચોરી કરીને લઈ જતા પેટ્રોલપંપના માલિક દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી. હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ પ્રાંતિજના પોગલુ ગામની સીમમાં આવેલ એસઆર પેટ્રોલ પંપ ખાતે તારીખ 20/11/2019 રોજ રાત્રિના 2:15-3 વાગ્યાના સમય દરમિયાન ઓફિસના મેઇન દરવાજો તોડી અંદર પ્રવેશ કરી ટેબલના ખાનામાં રહેલ તિજોરીની ચાવીથી તિજોરી ખોલી તિજોરીમાં મૂકેલ 1,35,000 તથા બાજુના રૂમમાંથી આખું ટેબલ બહાર કાઢી પાછળના ભાગે લઈ જઈને ટેબલનું ખાનું તોડી અંદરથી ₹44,800 મળી કુલ 1,79,800ની ચોરી કરી અજાણ્યા તસ્કરો પ્રલય થતા એસઆર પેટ્રોલ પંપના માલિક પટેલ ધવલકુમાર શૈલેષભાઈ દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરતા પ્રાંતિજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી. આઈપીસી કલમ 457-380 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને તો એસઓજી તથા ડોંગની પણ મદદ લેવામાં આવી હતી. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. Thank you.